ગુજરાત નમસ્તે મિત્રો મારું નામ તન્ના છે હું શ્રી જે એમ ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં મદદની શિક્ષક તરીકે સેવા બજાવું છું આજે આપણે ધોરણ અગિયાર એન સી જે નવો અભ્યાસક્રમ છે એમાં ચેપ્ટર ફોર ગાણિતિક અનુમાનના સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું એમાં સૌપ્રથમ જે અનુમાન છે એ વિશિષ્ટ સત્યો અને વિકલ્પો પરથી જે આપણે અનુમાન કરીએ છીએ બરાબર એને શું કહેવાય છે અનુમાન હવે ગણિત અને બીજ ગણિતની અન્ય શાખાઓમાં ધન ધનપૂર્ણાંક એનને લગતા વિધાનોની સાબિતી માટે જે સુનિયોજિત સિદ્ધાંત વપરાય છે એને કહેવાય છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત હવે વ્યવહારમાં આપણે જોઈએ તો થોડીક આપણે એક જ લાઈનમાં પત્તા ગોઠવેલા હોય એકબીજાને ટેકવીને અથવા તો ઈંટો ગોઠવેલી હોય અને આપણે એવું વિચારીએ કે જો હું આ એક ઈંટને ધકો મારીશ તો બધી વારા ફરતી પડશે હવે આપણે વ્યવહારમાં આવું એક બે ત્રણ કે બહુ તો દસ સુધીનું કાઉન્ટ કરી શકીએ પણ એકથી વધારે જ્યારે અસંખ્ય વસ્તુઓ હોય અને એનો આપણે કાઉન્ટ કરવો હોય એની સાબિતી આપવી હોય તો એના માટે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત વપરાય છે તો એ માટે હું તમને એક નાનો વિડીયો બતાવીશ મિત્રો આ વિડીયોમાં એક ટેબલ ઉપર થોડા ડસ્ટર્સ છે બરાબર એક હરોળમાં ગોઠવેલા છે તમે જોઈ શકશો ટેબલ ઉપર એ ખરોળમાં ડસ્ટર ગોઠવેલા છે બરાબર જો હું પહેલાં ડસ્ટરને ધક્કો મારીશ તો વારાફરતી બધા ડસ્ટર પડશે એ જ રીતના ડોમિનોસ એમાં પણ પહેલાં ડોમિનોસને આપણે ધક્કો મારીશું તો બધા વારાફરતી ક્લુ લાઇનમાં હોવાથી પડશે ડોમિનોઝ એટલે સોકઠાની જે રમત છે એમાં જે સોકઠું ચોવીસ સોખઠા હોય છે એમાં એક સોકઠું છે એને ડોમિનોઝ કહેવાય છે આ જે લાઇનમાં ડોમિનોઝ ગોઠવા છે એના ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની એના ઉપર સી અસર થાય છે એ આપણે જોઈશું સૌપ્રથમ પહેલું ડોમિનોઝ બીજું ત્રીજું આવી રીતના એન્ડ ડોમિનોઝ આપણે ગોઠવેલા છે બરાબર હવે એમાં વચ્ચે આપણે એવું વિચારીએ કે કે ડોમિનોઝ છે અને એના પછી છે કે પ્લસ વન ડોમિનોસ એમાં ગમે તે તમે લઈ શકો પંદરમું સોળમું એ રીતના આપણે પંદરમાંને ધારો કે કે કહીએ અને સોળમું ડોમિનોસ છે એને શું કહીએ કે પ્લસ વન જો આમાં આપણે વિચારીએ કે હું પહેલું ડોમિનોઝ છે એને હું ધક્કો મારું તો એના પછી બીજું પડે ત્રીજું પડે એ રીતના વારા ફરતી પડે તો આના માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં આપણે પહેલાં એવું વિચારવું પડે કે પીવન સત્ય છે અને એના પરથી પી કે સત્ય છે એવું સ્વીકારવું પડે અને એના પરથી પીકે પ્લસ વન સત્ય છે એવું સાબિત કરવું પડે તો આપણે ગાણિતિક અનુમાનનો જે મેઇન સિદ્ધાંત છે એ જોઈશું ગણિતિક અનુમાનનો સિદ્ધાંત ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓ એન સંબંધી એક વિધાન પી એન આપેલું છે વિધાન એન બરાબર વન માટે સત્ય હોય એટલે કે પીવન સત્ય હોય અને જો વિધાન એન બરાબર કે માટે સત્ય હોય જ્યાં કે બિલોંગ્સ ટુ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યા માટે જ આ સત્ય છે તો વિધાન એન બરાબર કે પ્લસ વન માટે સત્ય હોય એટલે કે જો પી સત્ય હોય તો પી કે પ્લસ વન પણ સત્ય હોય જો આ શરતનું પાલન થાય તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે એટલે ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન માટે પી એન સત્ય છે આને કહેવાય છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત આપણે બે સ્ટેપ કરવાના છે પહેલાં પી વન સત્ય છે એ સાબિત કરીશું પછી પી કે સત્ય છે એ સ્વીકારી લઈશું અને પછી પી પ્લસ વન સત્ય છે એ સાબિત કરીશું તો એના માટે હું તમને અહીંયા બતાવું છું પહેલાં આપણે લઈશું એક બિંદુ બરાબર પછી એક વત્તા બે એટલે ત્રણ થશે એ જ રીતના આગળ જઈએ તો એક વત્તા બે વત્તા ત્રણ એટલે કેટલા થશે છ એ જ રીતના એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર એટલે ટોટલ કેટલા થઈ જશે દસ તો આ રીતના તમે મેક્સિમમ પાંચ દસ સુધી સરવાળો કાઉન્ટ કરી શકો પણ એનાથી વધારે ધારો કે તમારે સો એકથી સોનો સરવાળો ફાઇન કરવો છે અથવા એકથી હજારનો સરવાળો ફાઇન કરવો છે તો આના માટે એક વ્યાપક પરિણામ છે વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ એન એન પ્લસ વન બાય ટુ જો તમારે એકથી સો પદનો સરવાળો શોધવો છે તો એમાં એન બરાબર સો લઈ લો તો સો ગુણ્યા એકસો એક ભાગ્યા બે એટલે એનો આન્સર આવશે ફાઇવ ઝીરો ફાઇવ ઝીરો તો આ જે પરિણામ છે એને આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી કઈ રીતે સાબિત કરીશું એ હવે આપણે જોઈએ સાબિત કરો વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ અપ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એન એન પ્લસ વન બાય ટુ જ્યાં એન બિલોંગ્સ ટુ એન તો આપણે એની સાબિતી માટે જે તમને પરિણામ આપ્યું હોય એને આપણે શું લઈ લઈશું પી એન ધારો કે પી એન ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એન એન પ્લસ વન બાય ટુ જ્યાં એન બિલોંગ્સ ટુ એન હવે સૌપ્રથમ પ્રથમ આપણું સ્ટેપ છે એન બરાબર વન લેવાનું એટલે કે પીવન સત્ય છે એવું સાબિત કરીશું તો આપણે આમાં એન બરાબર વન મૂકીએ લાસ્ટમાં તો ફર્સ્ટ સ્ટેપ જ આવશે વન એટલે પીવન LHS થશે વન અને આર માં N એન ઇઝ ઇક્વલ ટુ વન લેશો તો વન બ્રેકેટમાં વન પ્લસ વન બાય ટુ એટલે કે ટુ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન તો એલ એચ ઇક્વલ ટુ આર થઈ ગઈ માટે પી વન સત્ય છે ધારો કે ધન પૂર્ણાંક કે માટે પી કે સત્ય છે એવું આપણે સ્વીકારી લઈશું માટે પી કે ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ કે ઇઝ ઇક્વલ ટુ કે કે પ્લસ વન બાય ટુ આ પરિણામને આપણે એક નંબર આપીશું એનો ઉપયોગ આપણે આગળ કરીશું હવે આપણે કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું તો એના માટે એન બરાબર કે પ્લસ વન લઈશું લેફ્ટ હેન્ડ સાઈડમાં વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ કે પ્લસ કે પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ આપણું જે ફર્સ્ટ નંબરનું પરિણામ હતું એમાં આપણે જોયું હતું કે વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ અપ ટુ કે એનો આન્સર હતો કે કે પ્લસ વન બાય ટુ એટલે એની જગ્યાએ આપણે મૂકીશું કે કે પ્લસ વન બાય ટુ અને લાસ્ટ સ્ટેપ કે પ્લસ વન આ ક્યાંથી આવ્યું તો પરિણામ એક પરથી હવે આનું આપણે સિમ્પલિફિકેશન કરીશું

ઇક્વલ ટુ આર એચ એસ એટલે જો પી સત્ય હોય તો પી કે પ્લસ વન પણ સત્ય છે એ આપણે સાબિત કર્યું તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે પીએન સત્ય છે આ રીતે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું આ જ રીતના આપણી બુકમાં ઉદાહરણ છે બરાબર એમાં છે એન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન માટે સાબિત કરો વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર અપ ટુ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ તો આનું જે સોલ્યુશન છે એ આપણે જે ફસ્ટમાં લીધું એ જ રીતના પીએન જે પરિણામ છે એને શું લઈ લેવાનું છે પીએન ઇઝ ઇક્વલ ટુ વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર અપ ટુ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ તો આપણું ફર્સ્ટ સ્ટેપ છે પી વન સત્ય છે એ સાબિત કરવાનું તો એના માટે આપણે શું લઈશું એન બરાબર વન તો એન બરાબર વન લઈશું તો પી વન લેફ્ટ હેન્ડ સાઈડમાં વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અને રાઈટ હેન્ડ સાઈડમાં વન મૂકીએ તો વન બ્રેકેટમાં વન પ્લસ વન ટુ બ્રેકેટમાં વન પ્લસ વન બાય સિક્સ એટલે વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી બાય સિક્સ એટલે સિક્સ બાય સિક્સ ઇઝ ઇક્વલ ટુ વન રાઈટ હેન્ડ સાઈડ ધેર ફોર પી વન સત્ય છે હવે આપણે સ્વીકારી લઈશું કે ધારો કે કોઈક ધન પૂર્ણાંકે માટે પી સત્ય છે અને જે પરિણામ છે એને આપણે પી લઈ લઈશું પી વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર અપ ટુ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે કે પ્લસ વન ટુ કે પ્લસ વન બાય સિક્સ આ પરિણામને આપણે એક નંબર આપીશું હવે આપણે પી પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું આ માટે એન બરાબર કે પ્લસ વન લેતા લેફ્ટ હેન્ડ સાઈડમાં વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર અને લાસ્ટ ટર્મ આપણે કે બદલે શું લઈશું કે પ્લસ વન બિકોઝ આપણે એન ઇઝ ઇક્વલ ટુ લીધું છે કે પ્લસ વન તો વન સ્ક્વેર પ્લસ ટુ પ્લસ થ્રી ટુ કે છે અને આપણે એક બોક્સમાં લઈ લઈશું પરિણામ એક પરથી એના બરાબર છે કે કે પ્લસ વન ટુ પ્લસ વન બાય સિક્સ એ આપણે અહીંયા લઈ લઈશું કે કે પ્લસ વન ટુ કે પ્લસ વન બાય સિક્સ પ્લસ કે પ્લસ વનનો સ્ક્વેર

ટુ કે સ્ક્વેર પ્લસ સેવન કે પ્લસ સિક્સ બાય સિક્સ હવે આના આપણે અવયવ પાડીશું તો ટુ કે સ્ક્વેર પ્લસ સેવન કે પ્લસ સિક્સના અવયવ થશે કે પ્લસ ટુ ટુ પ્લસ થ્રી એટલે આપણો સ્ટેપ થઈ જશે કે પ્લસ વન કે પ્લસ ટુ ટુ પ્લસ થ્રી બાય સિક્સ તો કે પ્લસ ટુ છે એને આપણે લઈશું કે પ્લસ વન કે પ્લસ ટુને કે પ્લસ વન પ્લસ વન અને ટુ કે પ્લસ થ્રીને આપણે અરેન્જ કરીશું ટુ બ્રેકેટમાં કે પ્લસ વન પ્લસ વન એટલે ટુ પ્લસ ટુ પ્લસ વન એટલે થ્રી બાય સિક્સ તો આ રાઇટ હેન્ડ સાઇડ થઈ ગઈ એટલે પી પ્લસ વન સત્ય છે એ આપણે સાબિત કર્યું એટલે જો પી પ્લસ વન સત્ય હોય તો પી પણ સત્ય છે આ ત્રણેય શરતો ફૂલફીલ થાય તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એન માટે એટલે કે ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન માટે પી એન સત્ય છે તો મિત્રો આ જ રીતે તમે બીજા ઘણા એવા એક્ઝામ્પલ છે વનનો સ્ક્વેર પ્લસ ટુનો સ્ક્વેર પ્લસ થ્રીનો સ્ક્વેર એ આપણે જોયું એ જ રીતના વનનો ક્યુબ પ્લસ ટુનો ક્યુબ અપ ટુ એનનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એન પ્લસ વનનો સ્ક્વેર બાય ફોર એ તમે આ જ રીતે સાબિત કરી શકો વનનો ક્યુબ પ્લસ નો ક્યુબ પ્લસ થ્રીનો ક્યુબ અપ ટુ એનનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એન પ્લસ વનનો સ્ક્વેર બાય તો આ રીતે હવે આપણે બીજી રોજ રીત જોઈશું સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક એનો થર્ડ એક્ઝામ્પલ છે પીએન એમાં સાબિત કરો છે કે વન પ્લસ વન અપોન વન પ્લસ ટુ પ્લસ વન અપોન વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ વન અપોન વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ એન ઇઝ ઇક્વલ ટુ ટુ એન એન પ્લસ વન એ આપણે સાબિત કરવાનું છે ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન આ જે પણ સમ છે એ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે છે તો એ સાબિત કરવા માટે એના સોલ્યુશન માટે આપણે જે રકમ છે એને પીએન લઈ લઈશું ધારો કે પીએન ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ વન અપોન વન પ્લસ ટુ પ્લસ વન અપોન વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ વન અપોન વન પ્લસ ટુ અપ ટુ એન ઇઝ ઇક્વલ ટુ ટુ એન એન પ્લસ વન તો આપણે સૌપ્રથમ પ્રથમ પી વન સત્ય છે એવું સાબિત કરીશું એના માટે એન ઇઝ ઇક્વલ ટુ વન લઈશું તો લેફ્ટ હેન્ડ સાઈડમાં પી વન તો વન થઈ જશે ફર્સ્ટ સ્ટેપ જ આવશે વન અને રાઇટ હેન્ડ સાઈડમાં એન ઇઝ ઇક્વલ ટુ વન મૂકે તો ટુ બ્રેકેટમાં વન અપોન વન પ્લસ એટલે ટુ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ થઈ ગઈ માટે પી વન સત્ય છે હવે આપણે એક્સેપ્ટ કરીશું એટલે કે સ્વીકારીશું કે ધારો કે કોઈક ધન પૂર્ણાંક કે માટે પી સત્ય છે જે પરિણામ છે એને આપણે પી કે લઈ લઈશું પી કે ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ વન અપોન વન પ્લસ ટુ પ્લસ વન અપોન વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ વન અપૉન વન પ્લસ ટુ અપ ટુ કે ઇઝ ઇક્વલ ટુ ટુ કે અપોન કે પ્લસ વન અને આપણે પરિણામ નંબર એક કહીશું હવે આપણે pk કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું એના માટે સૌ આપણે એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વન લઈશું લેફ્ટ હેન્ડ સાઈડમાં પી જે સ્ટેપ છે ત્યાં સુધી તો એનાય જ રહેશે વન પ્લસ વન અપોન વન પ્લસ ટુ વન અપોન વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ અપ ટુ વન અપોન વન પ્લસ ટુ અપ ટુ કે અને એક સ્ટેપ એડ થશે વન અપોન વન પ્લસ ટુ પ્લસ અપ ટુ કે પ્લસ વન તો જે આ પરિણામ છે વનથી કે સુધીનું એને આપણે એક બોક્સમાં લઈ લઈશું એને પરિણામ એક પરથી એનો આન્સર છે ટુ કે અપોન કે પ્લસ વન તો એની જગ્યાએ આપણે લઈ લઈશું ટુ કે અપોન કે પ્લસ વન અને આપણે ફસ્ટ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એન એન પ્લસ વન બાય ટુ એનો આપણે અહીંયા યુઝ કરીશું એમાં છે વન પ્લસ અહીંયા છે વન પ્લસ ટુ પ્લસ અપ ટુ કે પ્લસ વન તો એને કહેવાય છે સિગમા આઈ સિગમા એટલે કે સરવાળો આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ અહીંયા આવશે કે પ્લસ તો એનું ફોર્મ્યુલા છે એન એન પ્લસ વન બાય ટુ એટલે આપણું લાસ્ટ ટર્મ છે કે પ્લસ વન એટલે એન થશે કે પ્લસ વન તો કે પ્લસ વન કે પ્લસ વન પ્લસ વન બાય ટુ એ આપણે અહીંયા આ પદની જગ્યાએ મૂકીશું એટલે અહીંયા થશે ટુ અપોન કે પ્લસ વન કે પ્લસ વન પ્લસ વન તો આમાંથી ટુ અપોન કે પ્લસ વન કોમન નીકળશે એટલે અહીંયા રહેશે કે પ્લસ વન અપોન કે પ્લસ ટુ પછી આપણે કે પ્લસ ટુ એલસીએમ લઈશું એટલે ટુ અપોન કે પ્લસ વન કે સ્ક્વેર પ્લસ ટુ કે પ્લસ વન અપોન કે પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ કે પ્લસ વનનો સ્કવેર થઈ જશે અપોન ઓન કે પ્લસ વન કે પ્લસ ટુ તો એક વખત કે પ્લસ વન કટ થઈ જશે એટલે આપણો આન્સર રહેશે ટુ બ્રેકેટમાં કે પ્લસ વન કે પ્લસ ટુ એટલે કે પ્લસ વન પ્લસ વન રાઇટ હેન્ડ સાઇડ થઈ ગઈ ટુ કે બ્રેકેટમાં કે પ્લસ વન એટલે ટુ બ્રેકેટમાં કે પ્લસ વન કે પ્લસ વન પ્લસ વન આરએચએસ એટલે આપણે આના પરથી પી કે પ્લસ વન સત્ય છે સાબિત થઈ ગયું માટે આ ત્રણ જે સ્ટેપ છે બે લાઇન દરેક સમમાં લખવાની છે જો પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન પણ સત્ય છે માટે ફોર એવરી એન્ડ બિલોંગ્સ ટુ એન એટલે કે પ્રત્યેક પૂર્ણ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓ એન માટે પી એન સત્ય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનાથી આગળ જઈએ એક્ઝામ્પલ નંબર ફાઇવ છે એમાંથી સાબિત કરો વન ઇન્ટુ થ્રી પ્લસ ટુ ઇન્ટુ થ્રીનો સ્ક્વેર પ્લસ થ્રી ઇન્ટુ થ્રીનો ક્યુબ અપ ટુ એન ઇન્ટુ થ્રી રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ ટુ એન માઇનસ વન બ્રેકેટમાં ટુ એન માઇનસ વન થ્રી રેઝ ટુ એન પ્લસ વન પ્લસ થ્રી બાય ફોર એન બિલોંગ્સ ટુ એન આ પરિણામને પણ આપણે ઉપરના પરિણામની જેમ જ સાબિત કરીશું તો જે તમને પરિણામ આપ્યું હોય એને પી લઈ લેવાનું પી એન વન ઇન્ટુ થ્રી ટુ ઇન્ટુ થ્રી સ્ક્વેર પ્લસ થ્રી ઇન્ટુ થ્રી ક્યુબ પ્લસ અપ ટુ એન ઇન્ટુ થ્રી રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ ટુ એન માઇનસ વન થ્રી રેઝ ટુ એન પ્લસ વન પ્લસ થ્રી બાય ફોર તો આ પરિણામને સાબિત કરવા માટે આપણે પહેલાં સાબિત કરીશું પી વન સત્ય છે પછી પી કે સત્ય છે એવું સ્વીકારી લઈશું અને પછી પીકે પ્લસ વન સત્ય છે એવું સાબિત કરીશું તો એન બરાબર વન લેતા પી વન તમે અહીંયા વન મૂકશો તો શું થશે વન ઇન્ટુ થ્રી રેસ ટુ વન એટલે કે વન ઇન્ટુ થ્રી તો થ્રી થશે હવે રાઇટ હેન્ડ સાઈડમાં વન મૂકો તો ટુ બ્રેકેટમાં વન માઇનસ વન બ્રેકેટ કમ્પ્લીટ થ્રી રેસ ટુ વન પ્લસ વન પ્લસ થ્રી બાય ફોર ટુ માઇનસ વન એટલે વન અહીંયા થ્રીનો સ્ક્વેર એટલે થશે નાઇન નાઇન ઇન્ટુ વન નાઇન નાઇન પ્લસ થ્રી ટ્વેલ્વ ટ્વેલ્વ બાય ફોર ઇઝ ઇક્વલ ટુ થ્રી રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ થ્રી રાઇટ હેન્ડ સાઈડ પણ થ્રી થઈ ગઈ માટે પી વન સત્ય છે હવે આપણે સ્વીકારીએ છીએ કે ધારો કે કોઈક ધન પૂર્ણાંક કે માટે પી સત્ય છે તો પી જે પરિણામ આપ્યું છે એને લઈ લઈશું વન ઇન્ટુ થ્રી પ્લસ ટુ ઇન્ટુ થ્રી સ્ક્વેર પ્લસ થ્રી ઇન્ટુ થ્રી ક્યુબ અપ ટુ કે ઇન્ટુ થ્રી રેઝ ટુ કે ઇઝ ઇક્વલ ટુ ટુ કે માઇનસ વન થ્રી રેઝ ટુ કે પ્લસ વન પ્લસ થ્રી બાય ફોર આ પરિણામને એક નંબર આપી દો હવે પી કે પ્લસ વન સત્ય છે તેમ આપણે સાબિત કરીશું તો એન બરાબર કે પ્લસ વન લેતા લેફ્ટ હેન્ડ સાઈડ વન ઇન્ટુ થ્રી પ્લસ ટુ ઇન્ટુ થ્રી સ્ક્વેર પ્લસ થ્રી ઇન્ટુ થ્રી ક્યુબ અપ ટુ કે ઇન્ટુ થ્રી રેઝ ટુ કે અને એના પછીનું ટર્મ છે કે પ્લસ વન ઇન્ટુ થ્રી રેઝ ટુ કે પ્લસ વન તો આ જે પરિણામ છે એને એક આપણે બોક્સમાં લઈ લઈએ તો પરિણામ એક પરથી એના બરાબર છે ટુ કે માઇનસ વન ઇન્ટુ થ્રી રેઝ ટુ કે પ્લસ વન પ્લસ થ્રી બાય ફોર પ્લસ કે પ્લસ વન ઇન્ટુ થ્રી રેઝ ટુ કે પ્લસ વન આ પરિણામ એક પરથી હવે આને આપણે સિમ્પલિફાઈડ કરીશું તો એના માટે અહીંયા ફોર એલસીએમ આવશે તો ટુ કે માઇનસ વન ઇન્ટુ થ્રી રેઝ ટુ કે પ્લસ વન પ્લસ થ્રી આ ફોર છે એને બ્રેકેટમાં મલ્ટીપ્લાય કરી દો તો ફોર કે પ્લસ ફોર ઇન્ટુ થ્રી રેઝ ટુ કે પ્લસ વન બાય ઇઝ ઇક્વલ ટુ હવે થ્રી રેઝ ટુ કે પ્લસ વન છે બરાબર પ્લસ થ્રી અને ફોર કે પ્લસ ફોર થ્રી રેઝ ટુ કે પ્લસ વન તો આ બે ટર્મ છે થ્રી રેઝ ટુ કે પ્લસ વનવાળા છે તો એ બે ટર્મમાંથી આપણે થ્રી રેઝ ટુ કે પ્લસ વન કોમન લઈ લઈશું એટલે ફોર કે પ્લસ ટુ કે તો સિક્સ કે થઈ જશે અને ફોર માઇનસ વન એટલે થ્રી એટલે આ બે ટર્મને ભેગા કરીએ તો થશે સિક્સ કે પ્લસ થ્રી બ્રેકેટ કમ્પ્લીટ થ્રી ટુ કે પ્લસ વન પ્લસ થ્રી by 4 હવે તમે જોઈ શકશો કે આમાંથી 3 કોમન નીકળશે તો 3 કોમન નીકળશે એટલે રહેશે 2k + 1 તો એને એડજસ્ટ કરો 2 બ્રેકેટ માં k + 1 - 1 એટલે કે 2k + 2 - 1 તો 2k + 1 3 કોમન નીકળ્યા એટલે અહીંયા 3 ^ k + 1 + 1 + 3 / 4 તો રાઇટ હેન્ડ સાઇડ થઈ ગઈ માટે pk + 1 સત્ય છે જો પીકે સત્ય હોય તો પીકે પ્લસ વન પણ સત્ય છે માટે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે એટલે કે ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન માટે પી એન સત્ય છે હવે આનાથી આપણે આગળ જઈએ આપણું જે સ્વાધ્યાય છે એમાં દસમો સમ છે સાબિત કરો વન અપોન ટુ ઇન્ટુ ફાઇવ પ્લસ વન અપોન ફાઇવ ઇન્ટુ એટ પ્લસ વન અપોન એટ ઇલેવન અપ ટુ વન અપોન થ્રી એન માઇનસ વન થ્રી એન પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ એન અપોન સિક્સ એન પ્લસ ફોર આ સાબિત કરવાનું છે તો એના માટે આપણને જે પરિણામ આપ્યું છે એનું સોલ્યુશન એમાં આપણે આને પીએન લઈ લઈશું ધારો કે પી એન ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ વન અપોન ફાઇવ ઇન્ટુ એઇટ પ્લસ વન અપોન એઇટ ઇન્ટુ ઇલેવન પ્લસ વન અપ ટુ વન અપોન થ્રી એન માઇનસ વન બ્રેકેટ બીજા બ્રેકેટમાં થ્રી એન પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ એન અપોન સિક્સ એન પ્લસ ફોર તો આપણે સૌપ્રથમ સાબિત કરીશું કે પી વન સત્ય છે એટલે એન બરાબર વન લઈશું તો પી વન આમાં મૂકો તમે વન તો થ્રી માઇનસ વન એટલે ટુ અને અહીંયા થ્રી પ્લસ ટુ એટલે ફાઇવ તો ફાઇવ ઇન્ટુ ટેન એટલે ટેન વન અપોન ટેન હવે આપણે રાઇટ હેન્ડ સાઇડમાં વન મૂકીશું તો વન બ્રેકેટ વન અપોન સિક્સ બ્રેકેટમાં વન પ્લસ ફોર એટલે ટેન વન અપોન ટેન લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ માટે પી વન સત્ય છે હવે આપણે સ્વીકારીશું કે ધારો કે પ્રાકૃતિક સંખ્યા કે માટે પી કે સત્ય છે એટલે પીકે વન અપોન ટુ ઇન્ટુ ફાઇવ પ્લસ વન અપોન ફાઇવ ઇન્ટુ એટ પ્લસ વન અપોન એટ ઇન્ટુ ઇલેવન અપ ટુ વન અપોન થ્રી કે માઇનસ વન બીજા બ્રેકેટમાં થ્રી કે પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ કે અપોન સિક્સ કે પ્લસ ફોર આ પરિણામને આપણે એક નંબર આપીશું હવે આપણે પીકે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું તો એના માટે આપણે લઈશું એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વન એ આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈશું જે આપણું સ્ટ શરૂઆત છે પી એન એન લાસ્ટ ટર્મ આપણું આવશે કે પ્લસ વન એનની જગ્યાએ એટલે કે ટર્મ સુધી એનું એ જ એટલે વન અપોન ટુ ઇન્ટુ ફાઇવ પ્લસ વન અપોન ફાઇવ ઇન્ટુ એઇટ પ્લસ વન અપોન એઇટ ઇન્ટુ ઇલેવન પ્લસ વન અપોન થ્રી કે માઇનસ વન બ્રેકેટમાં થ્રી કે પ્લસ ટુ એને એક આપણે એક બ્રેકેટમાં લઈ લઈશું અને પછી કેની જગ્યાએ આપણે લઈ લઈશું કે પ્લસ વન એટલે વન અપોન પહેલાં બ્રેકેટમાં થ્રી બ્રેકેટમાં કે પ્લસ વન માઇનસ વન બ્રેકેટ કમ્પ્લીટ બીજા બ્રેકેટમાં થ્રી બ્રેકેટમાં કે પ્લસ વન પ્લસ ટુ તો આ જે આ કે ટર્મ છે એનું આન્સર છે કે અપોન સિક્સ કે પ્લસ ફોર એ પરથી તો પરિણામ એક પરથી એટલે એની જગ્યાએ આપણે લઈશું કે અપોન સિક્સ કે પ્લસ ફોર અને આને આપણે સિમ્પ્લિફાઈડ કરીએ તો થ્રી કે પ્લસ થ્રી માઇનસ વન એટલે કે થ્રી કે પ્લસ ટુ અને થ્રી કે પ્લસ થ્રી પ્લસ ટુ એટલે કે થ્રી કે પ્લસ ફાઇવ આ જે પરિણામ છે એ પરિણામ એક પરથી આવ્યું છે બરાબર હવે આને આપણે સિમ્પ્લિફાઈડ કરીશું તો ફર્સ્ટમાંથી આપણે ટુ કોમન નીકળશે તો કે અપોન ટુ બ્રેકેટમાં થ્રી કે પ્લસ ટુ પ્લસ વન અપોન થ્રી કે પ્લસ ટુ થ્રી કે પ્લસ ફાઇવ આનો આપણે એલસીએમ લઈ લઈએ તો ટુ બ્રેકેટમાં થ્રી કે પ્લસ ટુ થ્રી કે પ્લસ ફાઇવ તો ફર્સ્ટ જે છે એને આપણે થ્રી કે પ્લસ ફાઇવથી મલ્ટિપ્લાય કરીશું એટલે થ્રી કે સ્ક્વેર પ્લસ ફાઈવ કે પ્લસ અને આને ટુથી મલ્ટીપ્લાય કરીશું પ્લસ ટુ બ્રેકેટ અપોન ટુ બ્રેકેટમાં થ્રી કે પ્લસ ટુ થ્રી કે પ્લસ ફાઇવ હવે થ્રી કે સ્ક્વેર પ્લસ ફાઇવ કે પ્લસ ટુ એનો ફેક્ટોરાઈઝેશન લે એટલે કે એના અવયવો પાડીશું તો એના બે અવયવો થશે થ્રી કે પ્લસ ટુ અને કે પ્લસ વન તો થ્રી કે પ્લસ ટુ કટ થઈ જશે એટલે આન્સર રહેશે કે પ્લસ વન નીચે ટુ બ્રેકેટમાં થ્રી કે પ્લસ એટલે એને ટુને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો સિક્સ કે પ્લસ હવે નીચેનું જે ટર્મ છે એને આપણે એરેન્જ કરીશું એટલે કે પ્લસ વન અપોન બ્રેકેટમાં સિક્સ બ્રેકેટમાં કે પ્લસ વન પ્લસ ફોર આ ટર્મ આપણે રાઇટ હેન્ડ સાઈડ લાવવા માટે અરેન્જ કરીએ છીએ ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ એટલે પી કે પ્લસ વન સત્ય છે એવું આપણે સાબિત થઈ ગયું માટે જે લાસ્ટ ટુ લાઇન છે એ દરેક સમમાં આપણે લખીએ છીએ જો પી સત્ય હોય તો પી કે પ્લસ વન પણ સત્ય છે ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન માટે પી એન સત્ય છે મિત્રો આ જે મેં તમને સમ બતાવ્યા એ રીતે તમે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકના દાખલા નંબર એકથી અગિયાર પંદરથી સત્તર ગણી શકો અને એ સિવાય એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ છે જે હું આ બે આપું છું તમને એ તમે ગણશો વન અપોન થ્રી ઇન્ટુ સેવન પ્લસ વન અપોન સેવન ઇન્ટુ ઇલેવન પ્લસ વન અપોન ઇલેવન ઇન્ટુ ફિફ્ટીન પ્લસ અપ ટુ વન અપોન ફોર એન માઇનસ વન બ્રેકેટમાં બીજા બ્રેકેટમાં ફોર એન પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ એન અપોન થ્રી બ્રેકેટમાં ફોર એન પ્લસ થ્રી આપણે જે આગળના એક્ઝામ્પલ ગણ્યા એ જ રીતે તમે આને ગણી શકો છો અને સેકન્ડ સમ છે વનનો સ્ક્વેર પ્લસ બ્રેકેટમાં વનનો સ્ક્વેર પ્લસ નો સ્ક્વેર આ જ રીતના લાસ્ટ ટર્મ છે વનનો સ્ક્વેર પ્લસ નો સ્ક્વેર અપ ટુ એનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન એન પ્લસ વનનો સ્ક્વેર બ્રેકેટમાં એન પ્લસ ટુ બાય ટ્વેલ્વ મિત્રો આ જ રીતે તમે પાઠ્યપુસ્તકના ઘણા ઉદાહરણ પણ ગણી શકશો સ્વાધ્યાયના ચાર પોઈન્ટ એકના દાખલા પછી આપણી જે સ્વાધ્યયન પોથી છે એમાં પણ ઘણા તમને પ્રેક્ટિસ માટે સમ મળી રહેશે આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જે પ્રશ્ન પુસ્તિકા બહાર પાડી છે એનાથી પણ તમે ગણી શકશો પ્રેક્ટિસ ઘણા સમ તમે જાતે બનાવીને પણ તમે પ્રેક્ટિસ કરી શકશો હવે આપણે આગળ જઈએ પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક નવ તેરમો સમ છે સાબિત કરો બ્રેકેટ પહેલું બ્રેકેટ છે એમાં વન પ્લસ થ્રી અપોન વન બીજા બ્રેકેટમાં વન પ્લસ ફાઇવ અપોન ફોર ત્રીજા બ્રેકેટમાં વન પ્લસ સેવન અપોન નાઇન એ જ રીતના આ મલ્ટિપ્લિકેશનમાં છે એવી રીતના લાસ્ટ ટર્મ છે વન પ્લસ પ્રેકેટમાં ટુ એન પ્લસ વન અપ ઓન એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વનનો સ્ક્વેર અત્યાર સુધીના સ્ટેપ જોઈએ એમાં હતું આપણે ફર્સ્ટ ટર્મ પ્લસ સેકન્ડ ટર્મ પ્લસ થર્ડ ટર્મ અપ ટુ લાસ્ટ ટર્મ આમાં છે ફર્સ્ટ ટર્મ મલ્ટિપ્લિકેશનમાં સેકન્ડ ટર્મ મલ્ટિપ્લિકેશનમાં થર્ડ એટલે આ મલ્ટિપ્લિકેશન છે બરાબર તો સાબિત આપણે એ જ રીતે કરીશું તો જે આપણને રકમ આપી છે એને આપણે સ્વીકારી લઈશું પીએન ધારો કે પીએન વન બ્રેકેટ બ્રેકેટમાં વન પ્લસ થ્રી અપોન વન બીજા બ્રેકેટમાં 1 + 5 / 4 ત્રીજા બ્રેકેટમાં 1 + 7 / 9 અપ ટુ लास्ट બ્રેકેટ 1 + 2n + 1 / n² = (n + 1)² આ પણ প্রত্যেক પ્રાકૃતિક સંખ્યા માટે છે એટલે અહીં આવશે n બિલોંગ્સ ટુ no तो, n બરાબર તો n = 1 લેતા લેફ્ટ હેન્ડ સાઈડ તમે અહીંયા લાસ્ટ ટર્મમાં 1 મૂકો તો થશે ટુ બ્રેકેટમાં વન પ્લસ વન અપોન વનનો સ્ક્વેર એટલે ટુ પ્લસ વન એટલે થ્રી થ્રી અપોન વન એટલે આપણું ફર્સ્ટમ જ આવશે એટલે વન પ્લસ થ્રી અપોન વન એટલે વન પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ફોર અને અહીંયા રાઇટ હેન્ડ સાઇડમાં તમે વન લેશો તો વન પ્લસ નો સ્ક્વેર એટલે કે ટુનો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ ફોર લેફ્ટ હેન્ડ સાઈડનો આન્સર પણ ફોર આવ્યો રાઇટ હેન્ડ સાઇડ પણ ફોર આવ્યો ધેર ફોર એલ એચ ઇક્વલ ટુ આર માટે પી વન સત્ય છે ધારો કે પ્રાકૃતિક સંખ્યા કે માટે પી સત્ય છે એવું આપણે સ્વીકારી લઈશું આગળ જઈએ પી કે વન પ્રેકેટમાં બ્રેકેટમાં વન પ્લસ થ્રી અપોન વન બીજા બ્રેકેટમાં વન પ્લસ ફાઇવ અપોન ફોર ત્રીજા બ્રેકેટમાં વન પ્લસ સેવન અપોન નાઇન અપ ટુ લાસ્ટ બ્રેકેટમાં વન પ્લસ ટુ કે પ્લસ વન અપોન કે ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વનનો અને આપણે પરિણામ નંબર એક આપીશું હવે આપણે પી પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું એ માટે આપણે એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વન લઈશું તો લાસ્ટ ટર્મમાં એની જગ્યાએ આપણે લઈશું કે પ્લસ વન તો ફર્સ્ટ ટર્મ થશે બ્રેકેટમાં વન પ્લસ થ્રી અપોન વન સેકન્ડ બ્રેકેટમાં વન પ્લસ ફાઇવ અપોન ફોર થર્ડ બ્રેકેટમાં વન પ્લસ સેવન અપોન નાઇન આ જ રીતે કે ટર્મ આવશે વન પ્લસ ટુ કે પ્લસ વન અપોન કે સ્ક્વેર અને એના પછીનું ટર્મ આવશે વન પ્લસ ટુ બ્રેકેટમાં કે પ્લસ વન બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ વન અપોન કે પ્લસ વનનો સ્ક્વેર હવે આ જે અંડરલાઈન કરી છે એ કેથ ટર્મ્સ છે તો એનો આન્સર છે કે પ્લસ વનનો સ્ક્વેર એટલે એની જગ્યાએ આપણે લઈશું કે પ્લસ વનનો સ્ક્વેર અને આનું સિમ્પ્લિફિકેશન તમે કરશો તો વન પ્લસ ટુ કે પ્લસ થ્રી અપોન કે પ્લસ વનનો સ્ક્વેર હવે આ જે આવ્યું એ ક્યાંથી આવ્યું તો પરિણામ એક પરથી અને આપણે સિમ્પલિફાઈડ કરીએ કે પ્લસ વનનો સ્ક્વેર છે એલ સીએમ લઈશું આપણે તો કે પ્લસ વનનો સ્ક્વેર બ્રેકેટમાં કે સ્ક્વેર પ્લસ ટુ કે પ્લસ વન પ્લસ ટુ કે પ્લસ થ્રી આનું સિમ્પલિફાઈડ તમે કરશો તો કે સ્ક્વેર પ્લસ ફોર કે પ્લસ ફોર થશે આ કે પ્લસ વનનો સ્ક્વેર મલ્ટિપ્લિકેશનમાં છે અને નીચે છે ડિનોમિનેટ એટલે ઓળી જશે આન્સર આવશે કે પ્લસ ટુનો સ્ક્વેર તો રાઇટ હેન્ડ સાઈડ આપણી જે છે એ કે પ્લસ વન પ્લસ વનનો સ્ક્વેર એટલે કે પ્લસ ટુનો સ્ક્વેર આરએચએસ થઈ ગયું માટે પી પ્લસ વન સત્ય છે તો આ જ રીતે તમે ઘણા પરિણામો સાબિત કરી શકો અને લાસ્ટ ટુ લાઇન તો દરેકમાં લઈ જ લેવાની કે જો પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન સત્ય છે માટે ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન માટે પી એન સત્ય છે હવે આ રીતે આપણે ઉદાહરણ સાત લઈશું એ થોડું અલગ છે એમાં લેસ ધેન ગ્રેટર ધેન એમાં સાબિત કરો કે વનનો સ્ક્વેર ટુનો સ્ક્વેર અપ ટુ એનનો સ્ક્વેર ગ્રેટર ધેન એન ક્યુબ બાય થ્રી એન બિલોંગ્સ ટુ એન તો એનું આપણે સોલ્યુશન લઈએ જે પરિણામ છે એને આપણે પીએન કહી દઈએ તો પીએન વનનો સ્ક્વેર પ્લસ નો સ્ક્વેર પ્લસ એનનો સ્ક્વેર ગ્રેટર ધેન એન ક્યુબ બાય થ્રી એન બિલોંગ્સ ટુ એન તો સૌપ્રથમ આપણે સાબિત કરીશું કે પી વન સત્ય છે તો એના માટે આપણે એન ઇઝ ઇક્વલ ટુ વન લઈશું તો તમે આમાં એન ઇઝ ઇક્વલ ટુ વન લેશો તો આવશે પી વન લેફ્ટ હેન્ડ સાઈડ વનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અને રાઇટ હેન્ડ સાઈડ વનનો ક્યુબ બાય થ્રી એટલે કે વન બાય થ્રી તો વન બાય થ્રી એટલે ઝીરો પોઈન્ટ થ્રી થ્રી થશે એટલે વન ગ્રેટર ધેન વન બાય થ્રી ધેર ફોર માટે પી વન સત્ય છે હવે આપણે સ્વીકારી લઈશું કે ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓ કે માટે પી સત્ય છે તો તમને જે પરિણામ છે એને આપણે લઈ લઈશું પી કે પી કે સ્ક્વેર પ્લસ નો સ્ક્વેર અપ ટુ નો સ્ક્વેર ગ્રેટર ધેન કે ક્યુબ બાય થ્રી અને એને આપણે એક નંબર આપીશું પરિણામને હવે આપણે પી પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું તો એના માટે એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વન લઈશું લેફ્ટ હેન્ડ સાઈડમાં આટલી સુધી ટર્મ એના એ જ વનનો સ્ક્વેર પ્લસ નો સ્ક્વેર અપ ટુ નો સ્ક્વેર એને એક બ્રેકેટમાં લઈ લો એના પછીનું ટર્મ આવશે કે પ્લસ વનનો સ્ક્વેર હવે આ જે બ્રેકેટના ટર્મ છે એ આપણું પરિણામ એક પરથી એની વેલ્યુ થશે ગ્રેટર ધેન કે ક્યુબ બાય થ્રી અને લાસ્ટ ટર્મ આવશે કે પ્લસ વનનો સ્ક્વેર તો આમાંથી આપણે વન બાય થ્રી કોમન લઈ લઈએ એટલે ફર્સ્ટ ટર્મ થશે કે ક્યુબ આને તમે સિમ્પલિફાય કરો અને થ્રી એલસીએમ લઈ લો એટલે થ્રી કે સ્ક્વેર થ્રી ઇન્ટુ ટુ કેટલી સિક્સ કે અને થ્રી ઇન્ટુ વન એટલે થ્રી હવે આના પરથી આપણે આમાં જે કે પ્લસ વનનો ક્યુબ છે એ અલગ લઈ લઈશું કે પ્લસ વનનો ક્યુબ છે એના ફેક્ટર્સ કે ક્યુબ પ્લસ વન પ્લસ થ્રી કે સ્ક્વેર પ્લસ થ્રી કે એટલે એટલા ટર્મ્સ આપણે અલગ લઈ લઈશું તો બાકી વધશે થ્રી કે પ્લસ ટુ એટલે ગ્રેટર દેન થઈ જશે હવે થ્રી કે પ્લસ ટુ આપણે નથી જોઈતું આપણે રાઇટ હેન્ડ સાઈડમાં જોઈએ છે વન બાય થ્રી કે પ્લસ વનનો ક્યુબ તો તમારે જે સ્ટેપ નથી જોઈતું એ નથી લેવાનું અને બ્રેકેટમાં લઈ લેવાનું છે એટલે અહીંયા ગ્રેટર ધેન વન બાય થ્રી કે પ્લસ વનનો ક્યુબ રાઇટ હેન્ડ સાઈડ અને તમે જે ટર્મ ઉમેટ કરો સપોઝ થ્રી કે પ્લસ ટુ તો ફોર એવરી કે બિલોંગ્સ ટુ એન્ડ થ્રી કે પ્લસ ટુ ગ્રેટર ધેન ઝીરો કે બિલોગ્સ ટુ એન છે માટે થ્રી કે પ્લસ ટુ ગ્રેટર ધેન શું થઈ જશે ઝીરો એટલે આપણી જે લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ છે એ ગ્રેટર ધેન વન બાય થ્રી કે પ્લસ વનનો ક્યુબ થઈ ગઈ રાઇટ હેન્ડ સાઈડ આવી ગઈ માટે પી કે પ્લસ વન સત્ય છે એવું સાબિત થઈ ગયું અને લાસ્ટ ટુ લાઇન તો ખરી જ જો પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન પણ સત્ય છે માટે ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન માટે પી એન સત્ય છે મિત્રો આ જ પ્રમાણે તમે બીજા એક્ઝામ્પલ પણ કરી શકો હું તમને અહીંયા એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ આપું છું એમાં ફર્સ્ટ છે વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ એન લેસ દેન વન બાય એટ પ્રેકેટમાં ટુ એન પ્લસ વનનો સ્ક્વેર એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે વન અપોન રૂટ વન પ્લસ વન અપોન રૂટ થ્રી Plus 1 upon root 3 up to 1 upon root n greater than root n. So, n greater than or equal to 2. તો અહીંયા એન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટુ છે એટલે આ જે તમે પરિણામ છે એની એન ઇઝ ઇક્વલ ટુ વનથી નહીં પણ એન ઇઝ ઇક્વલ ટુ ટુથી સાબિતી આપવાની છે એટલે આપણે જે પી વન સત્ય છે એ સાબિત કરીએ છીએ એની બદલે પી સત્ય છે એવું સાબિત કરવાનું અને પછી આગળ તો એ જ રીતે આ જે ડબલ ઈમાં પણ તમે એક્ઝામ્પલ જોઈ શકશો બરાબર એ જ રીતના થર્ડ એક્ઝામ્પલ છે ટુ એન પ્લસ સેવન લેસ ધેન એન પ્લસ થ્રીનો સ્ક્વેર તો આજે ઉપરની એક્ઝામ્પલ છે એ રીતે તમે ઘણા બધા એક્ઝામ્પલ આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણમાંથી પ્રશ્ન બેંકમાંથી સ્વઅધ્યન પોથીમાંથી પણ તમે મેળવી અને કરી શકશો હવે આગળ જઈએ આપણે અત્યાર સુધી આપણને શ્રેણી આપતા હતા કે વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ એન બરાબર અને એ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ એ રીતે શ્રેણી આપતા હતા અને એની આપણે સાબિતી લેતા હતા હવે નવો ટૉપિક આવે છે બરાબર એમાં છે કોઈ તમને પદ આપ્યું હોય અને આના વડે વિભાજ્ય છે એવું સાબિત કરો તો એ માટે આપણે પાઠ્યપુસ્તકનો જે સમ છે એ આપણે લઈએ ટ્વેન્ટી વન સાબિત કરો એક્સની ટુ એન માઇનસ વાયની ટુ એન એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે તો એનું જે સોલ્યુશન છે તમને જે રકમ આપી હોય એને આપણે શું લઈ લઈશું પીએન ધારો કે પીએન એક્સની ટુ એન માઇનસ વાયની ટુ એન એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે તો એમાં આપણે એન ઇઝ ઇક્વલ ટુ વન લઈ લઈએ તો આમાં તમે એન ઇઝ ઇક્વલ ટુ વન લેશો તો આવશે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એના બે અવયવ છે એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય તો આમાં એક્સ પ્લસ વાય આવે છે એટલે એ આ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ એક્સ પ્લસ વાય વડે શું છે વિભાજ્ય છે માટે પી વન સત્ય છે ધારો કે પ્રાકૃતિક સંખ્યા કે માટે પી સત્ય છે માટે પી તો એક્સ રેશતું ટૂકે માઇનસ વાય રેશતું ટૂ કે એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે અત્યાર સુધી તમે આપણે આ જે પરિણામ હતો એને એક નંબર આપતા હતા આમાં થોડું આપણે આગળ જઈશું એમાં તમને જે આપ્યું હોય સપોઝ એક્સની ટુ માઇનસ વાયની ટુ એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે તો આપણે એક્સની ટુ માઇનસ વાયની ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય ઇન ટુ એમ લેવાનું છે એટલે એમ બિલોંગ્સ ટુ એન વિભાજ્ય છે તો એને કોઈના વડે ભાગી તો શકાય ને કે છ વડે વિભાજ્ય છે તો છ ગુણ્યા બે કે છ ગુણ્યા ત્રણ તો એનો આપણે અહીંયા યુઝ કરીશું એટલે આપણે લઈશું માટે એક્સની ની 2k માઇનસ વાયની ટુ કે ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય ઇન્ટુ એમ જ્યાં એમ બિલોંગ્સ ટુ એન એમાંથી આપણે વાયની ની 2k છે એને રાઇટ હેન્ડ સાઈડ લઈ લઈશું માટે એક્સની ટુ કે ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય એમ પ્લસ વાયની અને આપણે પરિણામ એક આપીશું હવે આપણે પી પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું તો એના માટે એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વન લેતા અત્યાર સુધી આપણી પાસે શ્રેણી હતી એટલે આપણે કરતા હતા કે ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ કેથ ટર્મ અને પછી આપણે લેતા હતા કે પ્લસ વન્થ ટર્મ આમાં એક જ પદ છે એટલે આપણે એ પદમાં જ સીધું એનની જગ્યાએ શું લઈ લેવાનું છે કે પ્લસ વન એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં એક્સ રેસ્ટુ ટુ બ્રેકેટમાં કે પ્લસ વન માઇનસ વાય રેશ ટુ ટુ બ્રેકેટમાં કે પ્લસ વન આને તમે સિમ્પ્લિફાઈડ કરશો તો ટુ પ્લસ ટુ થશે તો એક્સની અલગ અલગ લઈ લો ઘાત એક્સની ટુ કે ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાયની ટુ કે ઇન્ટુ વાય સ્ક્વેર હવે એક પરથી એક્સની ટુ ની વેલ્યુ આપણે અહીંયા સબસ્ટુટ કરીશું એટલે કે મૂકીશું તો એક્સની ની 2k છે એની જગ્યાએ આપણે લઈએ છીએ બ્રેકેટમાં એક્સ પ્લસ વાય બ્રેકેટ એમ પ્લસ વાયની ટુ બ્રેકેટ કમ્પ્લીટ ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાયની વાય સ્ક્વેર આ ક્યાંથી આવે તો પરિણામ એક પરથી હવે આને આપણે આગળ જઈશું તો એક્સ પ્લસ ઇન્ટુ એક્સ એટલે મલ્ટીપ્લિકેશન કરીશું એક્સ સ્ક્વેર એમ વાયની ટુ કે વાળા ટર્મ આપણે સાથે લઈએ છીએ એટલે વાયની ટુ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તો આના ફેક્ટોરાઈઝેશન થશે એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય અહીંયા પણ એક્સ પ્લસ વાય છે આમાંથી પણ એક્સ પ્લસ વાય થશે એટલે એક્સ પ્લસ વાય કોમન લઈ લો તો આન્સર આવશે એક્સ પ્લસ વાય બ્રેકેટમાં એક્સ પ્લસ વાયની ટૂંકે બ્રેકેટમાં એક્સ માઇનસ વાય બ્રેકેટમાં શું છે નહીં આપણી બહાર આગળ શું આવી ગયું એક્સ પ્લસ વાય માટે એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે જેના વડે વિભાજ્ય છે એ ટર્મ તમારે આગળ લઈ આવવાનું એટલે આપણે એક્સ પ્લસ વડે વિભાજ્ય છે એવું સાબિત કરવાનું હતું એટલે આપણે એક્સ પ્લસ વાય આગળ લઈ લીધું અને જે બાકી વધ્યું એને બ્રેકેટમાં માટે એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે આર એચ એસ થઈ ગઈ માટે પી કે પ્લસ વન સત્ય છે માટે જો પી કે સત્ય હોય તો પીકે કે પ્લસ વન પણ સત્ય છે માટે ફોર એવરી એન્ડ બિલોંગ્સ ટુ એન માટે એટલે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે પી એન સત્ય છે આ જ રીતે જે મેં તમને ઉપરનો સમ શીખવાડ્યો એ જ રીતે તમે આ બીજો સમસ હું આપું છું પ્રેક્ટિસ માટે એક્સ રેસ ટુ ટુ એન માઇનસ વન પ્લસ વાય રેશ ટુ ટુ એન માઇનસ વન એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે તેમ સાબિત કરો એમાં પણ એન બિલોંગ્સ ટુ એન ગણિત અનુમાનનો સિદ્ધાંત છે આપણે એન બિલોંગ્સ ટુ એન માટે જ લઈશું બરાબર હવે આપણે જે એક્સ પ્લસ વડે વિભાજ્ય છે એની બદલે તમને કોઈ પદ આપે અને કીધું હોય કે આઠ વડે વિભાજ્ય છે ચોવીસ વડે વિભાજ્ય છે અગિયાર વડે વિભાજ્ય છે ઘણી બધી રીતે કરી શકો તમે તો એમાંથી આપણે એક સમ જોઈ લઈએ આપણી પાઠ્યપુસ્તકનો સમ છે બાવીસ નંબરનો સાબિત કરો થ્રી રેસ ટુ ટુ એન પ્લસ ટુ માઇનસ એટેન માઇનસ નાઇન એ આઠ વડે વિભાજ્ય છે તો આને આપણે પીએન લઈ લઈશું ધારો કે પી એન થ્રી રેસ ટુ ટુ એન પ્લસ ટુ માઇનસ એ ટેન માઇનસ નાઇન એ આઠ વડે વિભાજ્ય છે જ્યાં એન બિલોંગ્સ ટુ એન તો સૌપ્રથમ પ્રથમ આપણે પીવાન સત્ય છે એવું સાબિત કરીશું એના માટે આ જે પરિણામ છે એમાં આપણે એન બરાબર શું લઈ લઈશું વન તો એન બરાબર વન મૂકી દો આમાં તો શું થશે તો થ્રી રેસ ટુ ટુ બ્રેકેટમાં વન પ્લસ ટુ માઇનસ એટ પ્રેકેટમાં વન માઇનસ નાઇન તો આ થ્રી થ્રી ડ્રેસ ટુ ફોર એટલે એટી વન થશે માઇનસ એટ માઇનસ નાઇન એનું ઇઝ થશે ફોર તો 64 ફોર એ આઠ વડે શું છે વિભાજ્ય છે માટે પી વન સત્ય છે એ જ આપણે સ્વીકારી લઈએ છીએ કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે ધારો કે પી સત્ય છે તો આ જે પરિણામ છે એમાં ની જગ્યાએ શું લઈ લો કે માટે પી કે થ્રી રેસ ટુ ટુ કે પ્લસ ટુ માઇનસ એટ કે માઇનસ નાઇન અહીંયા છે કે એટ કે માઇનસ નાઇન એ આઠ વડે વિભાજ્ય છે તો જે પરિણામ છે આઠ વડે વિભાજ્ય છે માટે થ્રી રેસ ટુ ટુ કે પ્લસ ટુ માઇનસ એટ કે માઇનસ નાઇન ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈશું એઇટ એમ કારણ કે આઠ વડે વિભાજ્ય છે જ્યાં એમ બિલોંગ્સ ટુ એન એમ પ્રાકૃતિક સંખ્યા છે કારણ કે આપણો જે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એ આપણે પ્રાકૃતિક સંખ્યા માટે લઈએ છીએ હવે આમાંથી આપણે ખાલી થ્રી રેઝ ટુ ટુ કે પ્લસ ટુને જ લેફ્ટ હેન્ડ સાઈડમાં રાખીશું બાકીના બે પદ છે એને જમણી બાજુ લઈ લઈએ તો થ્રી રેઝ ટુ ટુ કે પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ એટ એમ પ્લસ એટ કે પ્લસ નાઇન આને વન નંબર આપી દો હવે આપણે પી કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું તો એન ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈશું કે મિત્રો ફરીથી કહું છું કે આમાં કોઈ શ્રેણી નથી એક જ પદ છે એટલે આપણે એ પદમાં સીધું એન ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું છે કે પ્લસ વન આની આગળનું જે આપણે સ્ટાર્ટ કર્યું હતું એમાં શ્રેણી હતી કે વનનો સ્ક્વેર પ્લસ ટુનો સ્ક્વેર પ્લસ કે નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમથિંગ એટલે આપણે વનનો સ્ક્વેર ટુનો પ્લસ ટુનો સ્ક્વેર અપ ટુ કેનો સ્ક્વેર અને પછી કે પ્લસ વન લેતા હતા પણ આમાં એવું નથી આમાં એક જ પદ છે માટે આપણે એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વન એમાં મૂકી દઈએ તો થ્રી રેઝ ટુ ટુ બ્રેકેટમાં કે પ્લસ વન પ્લસ ટુ માઇનસ એટ બ્રેકેટમાં કે પ્લસ વન માઇનસ નાઇન હવે આને આપણે સિમ્પ્લિફાઈડ કરીએ તો થ્રી રેઝ ટુ ટુ કે પ્લસ ટુ થ્રી રેઝ ટુ ટુ પ્લસ ટુ ઇન ટુ થ્રી સ્ક્વેર માઇનસ એટ કે માઇનસ એટ માઇનસ નાઇન બરાબર છે હવે થ્રી રેઝ ટુ ટુ કે પ્લસ ટુ છે એની વેલ્યુ લઈ લઈએ પરિણામ એક પરથી એની જગ્યાએ આપણે લખીએ છીએ એટ પ્લસ એટ કે પ્લસ નાઇન થ્રી ટુ ટુ કે પ્લસ ટુની જગ્યાએ એટલે બ્રેકેટમાં એટ પ્લસ એટ કે પ્લસ નાઇન થ્રીનો સ્ક્વેર એટલે નાઇન માઇનસ એટ કે અને માઇનસ એટ માઇનસ નાઇન એટલે માઇનસ સેવન્ટીન હવે આને નાઇનથી મલ્ટીપ્લાય કરો નાઇન એટઝ ઝા સેવન્ટી ટુ એમ મા પ્લસ સેવન્ટી ટુ કે પ્લસ નાઇન નાઇન ઝા એટી વન માઇનસ એટ કે માઇનસ સેવન્ટીન આને સિમ્પલિફાઈડ કરીએ આપણે ઇઝ ઇક્વલ ટુ સેવન્ટી ટુ એમ પ્લસ સિક્સટી ફોર કે પ્લસ સિક્સટી ફોર તો આમાંથી 8 કોમન નીકળે છે જુઓ મિત્રો તો 8 કોમન નીકળશે એટલે રહેશે અહીંયા એટ નાઇન ઝા સેવન્ટી ટુ નાઇન એમ એઇટ એટઝ સિક્સટી ફોર કે પ્લસ એટ સિક્સટી ફોર તો બાર એટ આવી ગયા આઠ આવી ગયા એટલે આઠ વડે વિભાજ્ય છે આપણે જેના વડે વિભાજ્ય હોય એ ટમ આગળ લાવવું પડે તો અહીંયા આઠ આવે છે અને બ્રેકેટમાં જે રહેશે એને આપણે જોવાનું નથી એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે આઠ વડે વિભાજ્ય છે માટે જો પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન પણ સત્ય છે માટે પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે એટલે કે ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન માટે પી એન સત્ય છે મિત્રો આ રીતે તમે ઘણા બધા પાઠ્યપુસ્તકના ઉદાહરણ છે એક ચોવીસ વડે વિભાજ્ય છે અગિયાર વડે વિભાજ્ય છે અને પ્રશ્ન બેંકમાં પણ ઘણા બધા છે આપણી સ્વ સ્વ પોથીમાં પણ ઘણા બધા છે આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડની જે સ્વાધ્યયન પોથી છે એમાં અને તમે નેટ પરથી પણ સર્ચ કરીને ઘણા બધા ઉદાહરણ આ રીતે તમે પ્રેક્ટિસ માટે કરી શકો આ રીતે જ હું તમને એક્સ્ટ્રા એક એક્ઝામ્પલ બતાવું છું સેવન રેશ ટુ ટુ એન પ્લસ થ્રી રેસ ટુ રેશ ટુ થ્રી એન માઇનસ થ્રી ઇન ટુ થ્રી રેશ ટુ એન માઇનસ વન એ પચીસ વડે વિભાજ્ય છે તેમ સાબિત કરો n બિલોંગ્સ ટુ એન તો મિત્રો આ રીતે ગાણિતિક અનુમાનનો જે સિદ્ધાંત છે એ આપણે જોયું આના પરથી તમે ઘણી બધી વ્યવહારમાં પણ એનો ઘણો બધો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિસિટીમાં એના જે વોલ્ટેજ માપવા માટે પણ એનો ઉપયોગ થાય છે ફિઝિક્સમાં ઘણી બધી રીતે અને આ પણ ખ્યાલ રાખવાનો કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે આપણે ગણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો તમે આની ઘણી બધી પ્રેક્ટિસ કરી શકો છો પાઠ્યપુસ્તકમાં પણ આપણી પાસે ઘણા બધા સમ છે અને ઘણા બધા જીએ ડબલ પણ પૂછાય છે પૂછાય છે તો નમસ્તે મિત્રો આ સાથે મારું વક્તવ્ય પૂરું કરું